બધાય ભેગા થઈને કરવું પડશે, કારણ કે લોકો હું રોજ આટલા દર્દીઓને મળું છું ને, તે માનસિક રીતે બિચારા તૂટી ગયા છે, એને ઉભા કરવા પડશે. અને એમનો ડર નોન મેડિકલ વ્યક્તિ હોય એટલે એને માટે તો એવું જ લાગે કે ભાઈ આ બહુ મોટી વસ્તુ છે અને જાણે પૃથ્વીનો પ્રલય થઈ જવાનો છે, એવા ડરથી જીવતા હોય છે. એ ડર આપણે કાઢવો પડશે અને એમાં મીડિયાનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તમને એક બીજું સિમ્પલ ઉદાહરણ આપું કે સેકન્ડ વર્લ્ડ વોર પછી જે આખું જાપાન બેસી ગયું હતું એને ઊભું કરવાનું કામ મીડિયાએ કર્યું છે, કે રોજ પોઝિટિવ ન્યૂઝ, સારી વાતો આ તે, અને જુઓ એ લોકો ક્યાંના ક્યાં પહોંચી ગયા. એટલે આ તમારી જવાબદારી બને છે, જેમાં મારી જવાબદારી છે. એક મિનિટ ક્યાં, હા બોલો પ્લીઝ. ના પણ હવે એનો ટાઈમ છે ને ભાઈ, પોઝિટિવ આપણે સમાજ વધુ ને વધુ પોઝિટિવિટી ફેલાવવાની જરૂર છે. બિલકુલ. હું એવા જવાબ ના આપી શકું, બરાબર છે, એ જવાબ ના આપી શકું. હવે નેક્સ્ટ આપણે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ઉપર પણ આર કે પટેલ સર, અમીબેન પારેખ અને માનસી કરીએ. બિલકુલ બિલકુલ, આજ કોઈ જલ્દી નહીં હૈ, રિયલ સર યુ વિલ આન્સર ઓલ યોર ક્વેશ્ચન્સ. અમીબેન, વાય ડોન્ટ યુ કમ હિયર? મોટા બેન અમીબેન, અમીબેન જ્યાં સુધી ટ્રીટમેન્ટનો સવાલ છે ત્યાં સુધી બેઝિક બેઝલાઇન વસ્તુ સમજવાની એ જરૂર છે કે આપણી પાસે આ રોગની દવા નથી, આપણે એના કોમ્પ્લિકેશન્સને ટ્રીટ કરી રહ્યા છીએ. અને મેં હમણાં જ સમજાવ્યું કે જુદી જુદી કેવી રીતે વાયરસ આપણા બોડીને અફેક્ટ કરે છે. એમાંનું મુખ્ય અંગ જે લંગ છે એની એમાં ઓક્સિજન ને આપવાની જુદી જુદી પદ્ધતિઓ કામ કરે છે, અને એ જુદી જુદી ઓક્સિજનની પદ્ધતિઓ તબક્કાવાર અમે આપતા હોઈએ છીએ, અને છેવટે જ્યારે ઓક્સિજનનું પ્રમાણ આ બધી પદ્ધતિઓને ના રિસ્પોન્ડ કરે ત્યારે અમારે એમને ગળામાંથી જેને અમે ઇન્ટ્યુબેશન કહીએ છીએ એમ કરી અને મિકેનિકલ વેન્ટિલેશન પર મૂકવું પડતું હોય છે. એ એક તબક્કાવાર પદ્ધતિ છે કે અમુક સ્ટેજ સુધી અમે એ પેશન્ટ્સને માત્ર સાદા ઓક્સિજનથી રાખીએ છીએ, એના પછી માસ્ક આપીએ, એના પછી બીજી જે હાઇડ્રોનેઝર કેન્યુલા છે એ આપીએ, અને છેવટે મિકેનિકલ વેન્ટિલેશન આપીએ. એ એક ટ્રીટમેન્ટનો એ એક ભાગ છે. બીજો, જે મેં કીધો કે આખા સેલના બધા જ શરીર સેલમાં શરીરમાંથી બધે એક જાતનું કેમિકલનું સ્ટોર્મ ફેલાઈ જાય છે જેને અમે સાઇટોકાઇન સ્ટોર્મ કહીએ છીએ, એને કઈ અંશે કંટ્રોલ કરવા માટે જેને અમે સ્ટીરોઇડ્સ કહીએ છીએ, અને સ્ટીરોઇડ્સ કરતાં સહેજ જુદી ક્લાસની દવા જે ટોસિલિઝુમાબ છે એ આપતા હોઈએ છીએ. ત્રીજો, જે વાયરસને એટેક કરવાની જે પદ્ધતિ છે, જે આપણે કહ્યું તેમ બ્લડ ક્લોટ્સ થતા હોય છે, એટલે એક મોટો ટ્રીટમેન્ટનો ભાગ તે બ્લડને પાતળું રાખવા માટે ડેડિકેટેડ છે. એટલે આ ત્રણ ફ્રન્ટ ઉપર આપણે કામ કરીએ છીએ. અત્યાર સુધીનું સાયન્સ એટલે પહોંચ્યું છે, ફ્યુચરમાં જો નવું કંઈક ઇન્ફોર્મેશન બહાર આવશે તો અમે તરત એને એડોપ્ટ કરી લઈશું. ટાઈમ ટુ ટાઈમ અમારો અમે ઇન્ડિયાના તો બધા મોટા ઇન્સ્ટિટ્યૂટ સાથે ટચમાં હોઈએ છીએ, પણ જે લોકો આમાંથી પસાર થઈ ચૂક્યા છે એવા ખાસ કરીને અમેરિકા અને યુકેમાં તો અમારા ઘણા જ કલીગ્સ છે જેની સાથે અમે ડે ટુ ડે કેસ ટુ કેસ બેઝ ઉપર પણ વાત કરતા હોઈએ છીએ. અને આપે જે સવાલ પૂછ્યો એનો જવાબ પણ એમાં જ છે કે ડોક્ટરોની કમિટી હવે કેમ, ડોક્ટરો એમના ટેકનિકલ કામ પર એકદમ અર્જુનની આંખની જેમ કામ કરે એ બહુ જરૂરી છે. અમે દમણ વાપર્યું જ નથી એટલે હું એના વિશે કઈ કહી નહીં શકું. જે વેન્ટિલેશન્સની વાત છે, 20 હા
એ વેન્ટિલેટરમાં જે આપણે અત્યારે જે અત્યાર સુધીના જે હાઈટ વેન્ટિલેટર આપતા હતા એમાં ધમણ વેન્ટિલેશનથી આપણે જે મુખ્યત્વે ઓક્સિજનેશન સ્ટેન્ડ કંટ્રોલ આવે પ્રેશર કંટ્રોલ તો જે હતું એ આપણે પૂરતે પ્રમાણમાં આપતા જ હતા એટલે એ પેશન્ટમાં એનાથી કારણે જે થતું હતું કારણ કે ઓક્સિજનેશન તો મળતું હતું જ પેશન્ટને પ્રોપરલી બરાબર એમાં એક જે વધારાના હવે એ લોકોએ નવા મોડ સાથે એમને એડ કરેલું છે એ અમારી જોડે અત્યારે ડેટા નથી અમારી જોડે કેટલા દર્દીઓનો પણ જે આ વાપર જે છે સારવાર આપણે બીજા વેન્ટિલેશનથી આપણે આપવા જે નવા વેન્ટિલેશન છે હાઈ ફ્લો નેઝલ કેન્યુલા જે છે એનાથી અમે લોકો અત્યારે જેટલા 15 જે દિવસથી યુઝ કરીએ છીએ એનાથી ઘણા સારા રિઝલ્ટ મળી શકે છે અત્યારે તો અમે એટલા યુઝ નથી કરતા એની સાથે જે દમણની સાથે એક હાઈ ફ્લો નેઝલ કેન્યુલા એડ કરેલી છે ને એ નહીં દમણની સાથે જ ઇન્કલુડ કરી દીધેલું છે એમાં હાઈ ફ્લો નેઝલ કેન્યુલા એડ કરેલી છે અને એ યુઝ કરીએ છીએ વેન્ટિલેટર તો દરેક વસ્તુના જે કોઈ પણ રેસ્પિરેટર્સ કહેવાય એને ડોક્ટર આર કે પટેલ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ સાથે દરરોજ 12:30 વાગે 12:30 થી 2 સુધી એક સિસ્કોનું વેબ છે જેના ઉપર ગુજરાતની બધી જે ટ્રીટમેન્ટ આપતી કોરોના ટ્રીટમેન્ટની હોસ્પિટલનું કોઓર્ડિનેશન કરે છે અને ડૉક્ટરને જે જે તકલીફ પડતી હોય જે જે મુશ્કેલી હોય જે જે ક્વેરી હોય એના માટે આખી એક્સપર્ટ કમિટી 2 થી 2.5 કલાક સુધી એમના બધી જ ક્વેરીના જવાબ આપીને અને ટ્રીટમેન્ટને જેટલી બને એટલી અપગ્રેડ કરી અને ટ્રીટમેન્ટ માટે બધા જ કોશિશ કરવામાં આવેલી છે અને સરકારે પણ આ ટેલિમેન્ટરિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ આખા ગુજરાતની એક જ પ્લેટફોર્મ ઉપર આપીને બધી ટ્રીટમેન્ટમાં એમાં ડૉક્ટર અતુલ પટેલ છે પાર્થિવ મહેતા છે હું પણ છું ડૉક્ટર બીપી નમી છે અને 2.5-3 કલાક સુધી જેને જે વસ્તુની જવાબ જોઈએ તે બધા જવાબ સાથે એનું સોલ્યુશન સાથે અપાતું હોય છે અને સરકારે પણ જે અમીબેને વાત કરી કે ભાઈ આના માટે ઇન્ફ્લેમેશન થાય ઇન્ફ્લેમેશન એની મેતે પણ મટે અથવા ન મટે તો સ્ટીરોઇડ આપે ઓક્સિજન ઘટતો હોય તો એનાથી ન મટે તો ટોક્સિઝોલામ આપે એ ઇન્જેક્શન 40 સિઝનનું આવે છે એ છતાં બધા જ દર્દીઓને એ ઇન્જેક્શન મફત આપવામાં આવે છે અત્યારે એની શોર્ટેજ પણ છે અને સાથે સાથે અને બીજું એક પ્રોન વેન્ટિલેશન ગેમ ચેન્જર ઇન ધ ટ્રીટમેન્ટ ઇઝ અ પ્રોન પોઝિશન પ્રોન વેન્ટિલેશન ટોક્સિઝોલમ એન્ડ ઇપેરી જે એન્ટીકોગ્યુલન્ટ છે એનાથી ન મટે ડી ડાયમર વધતું જાય ઓક્સિજન ઘટતો જાય તો ટીપીએ કહેવાય ટીશ્યુ પ્લાઝમા બ્લડ ક્લોટ ડિઝોલ્વ કરવાની ઇપેરીન બ્લડ ક્લોટ પ્રિવેન્ટ કરે એ પણ ટ્રાય કરવામાં આવે છે અને જેટલા દુનિયામાં ટ્રાય થાય છે વન બધા જ્યાં જ્યાં જરૂર છે ત્યાં એના પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવે છે હા મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી પણ 200 થી વધુ અપાયા છે નહીં એક વસ્તુ નંબર પ્રમાણે ખ્યાલ નથી પણ એનાથી ચોક્કસ